ટ્રુથ એજ્યુકેશનમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 ગણિતમાં પ્રકરણ નંબર 1 સંખ્યા પરિચય શીખીએ એ પહેલાં અગત્યની માહિતી મેળવીએ કે જો તમે પ્રથમ વખત વિડીયો નિહાળી રહ્યા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો એક વખત સબસ્ક્રાઇબ કરવા માટે નમ્ર વિનંતી છે. કારણ કે આપણી ચેનલ યુથ એજ્યુકેશનમાં ધોરણ 1થી લઈને 12 સાયન્સ કોમર્સ દરેક ધોરણના વિડીયો લેક્ચર અને બીજા ઘણા બધા IMP પ્રશ્નપત્રો અને મટીરિયલ પણ મૂકવામાં આવે છે. સાથે સાથે આ વર્ષે આપણે પ્લે સ્ટોર ઉપર એક નવી એપ્લિકેશન જાહેર કરેલી છે, જેમાં તમે પ્લે સ્ટોર ઉપર યુથ એજ્યુકેશન સર્ચ કરશો એટલે તમને આપણી એપ્લિકેશન મળી રહેશે, જે બાળકો, વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રો અને વાલી મિત્રોને મદદરૂપ થશે. બાળકો માટે તેમાં દરેક ધોરણના પાઠ્યપુસ્તક વાઇઝ પાઠ્યપુસ્તક મટીરિયલ વિડીયો લેક્ચર તમે વિડીયો સ્વરૂપે નિહાળી પણ શકશો અને PDF સ્વરૂપે ડાઉનલોડ પણ કરી શકશો. સાથે સાથે શિક્ષક મિત્રો માટે આપણે પેપર જનરેશનની એપ્લિકેશન લઈને આવી રહ્યા છીએ, જેમાં દરેક ધોરણના પેપર તમે જાતે તમારા વોટરમાર્કવાળા બનાવી શકશો. તો થેન્ક યુ. આજે આપણે સ્વાધ્યાય 1.3માં પ્રશ્ન 3 શીખીએ. સામાન્ય નિયમ ઉપયોગ કરીને નીચેનાના ગુણાકારનો આપણે અંદાજ મેળવવાનો છે. તો પ્રથમ દાખલો છે 578 ગુણ્યા 161. 3-3 રકમ છે તો 100ના આધારે આપણે અંદાજ મેળવી શકીએ. જરૂરી નથી કે 100ના આધારે જ અંદાજ મેળવો, તમે દશકના આધારે પણ અંદાજ મેળવી શકો, 1000ના આધારે પણ અંદાજ મેળવી શકો, એમાં કોઈ પણ ખોટું છે નહીં. ચોખ્ખો કીધી હોય કે ભાઈ 100ના આધારે જ અંદાજ મેળવવાનો છે તો એ મુજબ અંદાજ મેળવવાનો, નહીંતર આપણી રીતે આપણે અંદાજ મેળવી શકીએ. તો અહીંયા લખીએ કે 100ના આધારે અંદાજ. તો પહેલી કિંમત 578, છેલ્લા બે અંક 50 કરતા મોટા છે એટલે એની કિંમત 600 થશે. બીજી કિંમત 161, એમાં પણ છેલ્લા બે અંક 50 કરતા મોટા છે એટલે એની કિંમત 200 થશે. તો ગુણાકારનો અંદાજ (600×200) 2 શૂન્ય મૂકી દઈએ, 2 શૂન્ય સાથે ગુણાકાર કરીએ એટલે 0 0 અને 6 2 12. તો આપણે લખીએ કે ગુણાકારનો અંદાજ 120,000. બીજો 4-4 અંક છે તો આપણે બંનેને 1000ના આધારે અંદાજ મેળવીએ અથવા તો 100ના આધારે અંદાજ મેળવીએ તો પણ ચાલે. ધારો કે હું 100ના આધારે મેળવું, પછી એક આપણે 1000ના આધારે ચેક કરીએ. 100ના આધારે 5281 છે, છેલ્લા બેંક 50 કરતા મોટા છે એટલે 5300 કહેવાય. 3491 છે, છેલ્લા બેંક 50 કરતા મોટા છે એટલે 3500 કહેવાય. ગુણાકારનો અંદાજ મેળવીએ 5300×3500. આ 2 શૂન્ય મૂકી દીધા, 5નું શૂન્ય મૂકી દો, 3નો આ 2 શૂન્ય અરે ગુણાકાર થાય એટલે એમાં 3 3 9, 3 5 15. આ 2 શૂન્ય મૂકી દઈએ, આ 5નો આ 2 શૂન્ય અરે ગુણાકાર થાય એટલે 0, 5 3 15 + 1 (5×5) 25 ને 1 26, 9 ને 5 અલા 9 ને 6 15 + 1 8. તો ગુણાકારનો અંદાજ થયો 1,85,50,000. કદાચ તમારે 1000ના આધારે અંદાજ મેળવવો હોય (5280 છે એટલે 81, છેલ્લા 3 અંક 500 કરતા નાના છે એટલે એ 5000 કહેવાય. 3491 500 કરતા નાના છે એટલે 3000 કહેવાય. તો ગુણાકારનો અંદાજ 5000×3000, 5000×15 અને પહેલાના 3 શૂન્ય અને બીજાના 3 શૂન્ય તો 1,50,00,000. હવે એવું જરૂરી નથી કે આ જ લખો, તમે 1ને 1000ના આધારે લખો અને બીજાને 100ના આધારે લખો તો એ પણ ચાલશે, પહેલાંને 100ના આધારે લખો અને બીજાને 1000ના આધારે લખો તો પણ ચાલશે. આપણને રકમમાં જો ચોખ્ખું જ કીધું હોય કે ભાઈ તમારે 100ના આધારે જ અંદાજ મેળવવો છે તો આપણે એ કરવું પડે, પરંતુ આપણને આપણા ઈચ્છા મુજબ આપણે ગુણાકારનો અંદાજ મેળવવાનો છે એટલે જવાબ કદાચ પાઠ્યપુસ્તકમાં જે પાછળ આપેલો છે એ જવાબ ન આવે તો પણ આપણો દાખલો સાચો કહેવાય. ત્રીજો દાખલો 1291×592. 100ના આધારે આપણે અંદાજ મેળવીએ
1291 છેલ્લા બે અંક 50 કરતા મોટા છે એટલે 1300 થઈ ગયા. 592 50 કરતા મોટા છે એટલે 600 થઈ ગયા. ગુણાકારનો અંદાજ 1300 × 600, 20 મૂકી દીધા, 6 આ 20 સાથે ગુણા એટલે 6 × 3 = 18 + 1 6 × 1 = 7. તો આપણે લખીએ કે 780000. અહીંયા બે જ અંક છે ને અહીંયા 4 અંક છે, તો અહીંયા આપણે 100 ના આધારે લઈએ ને અહીંયા આપણે દશકના આધારે લખીએ. તો 100 ના આધારે અંદાજ 9250, પાછળનો અંક 50 છે એટલે 93 થઈ જશે. અને 10 ના આધારે અંદાજ તો 29 છે એટલે કેટલા થઈ જાય? 30. બંનેને તમે અલગ અલગ પણ લઈ શકો, એકને 100 ના આધારે લખો, બીજાને 10 ના આધારે લખો તો પણ ચાલે, અથવા બેને 10 રાખો તો પણ ચાલશે. તો અહીં આપણે લખીએ કે ગુણાકારનો અંદાજ 390 × 30 9 × 3 = 27 2,79,000. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક સબસ્ક્રાઇબ અને શેર કરો, તથા આ પ્રકારના બીજા ઘણા બધા વિડીયો લેક્ચર તમને અમારી એપ્લિકેશનમાં મળી રહેશે, જેના માટે તમારે પ્લે સ્ટોર ઉપરથી યુથ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. થેન્ક યુ.